गुड मॉर्निंग विद्यार्थी, धोरण चार विषय गुजराती, पाठ एक खिस्सामां पहलवान प्रश्न पूछे छे। हा तो दरेक विद्यार्थी, पहला तो तमने सूचना के कूहू चोपड़ी लई आववानी छे, खरीदवानी छे। चोपड़ी जोशो तो, चोपड़ी वाँचो तो ज खबर पड़शे ते कया पाना पर शू आप्युं छे ने शू सवाल जवाब आप्या छे। એટલે પહેલા તમારે ગુજરાતીની કૂહું ચોપડી લઈ આવો અને ગુજરાતી નોટમાં હું જેટલું સમજાવું છું એ પહેલા પાઠથી લખવાનું ચાલુ કરી દેજો। શબ્દ વચ્ચે જગ્યા રાખજો અને અક્ષર પણ સારા કાઢજો। તો જુઓ, પાના નંબર 7 ઉપર મેં પ્રશ્ન 3 કરાયા હતા, હવે પ્રશ્ન નંબર 4 આવ્યા છે। કયો? 4। ધોબી કાકાનો સ્વભાવ ગુસ્સાવાળો છે કે માયાળું, તમને કઈ વાતથી ખબર પડી? ધોબી કાકાએ રડતા ખિસ્સાની ઇસ્ત્રી કરચલી દૂર કરી આપી, ઇસ્ત્રી કરીને કરચલી દૂર કરી આપી, તેથી કહી શકાય કે ધોબી કાકાનો સ્વભાવ માયાળો હતો। 5. ખિસ્સાને શર્ટ પર સીવવું એ વાત વાર્તામાં બીજી કઈ કઈ રીતે વર્ણ કહેવાય છે? જવાબ, આ વાત વાર્તામાં આમ કહેવાય છે કે ફેર પૂંદડી ફરતું ફરતું બેસી ગયું, તેને નીરજભાઈના બુશર્ટ ઉપર બેસવાની મજા પડી ગઈ। દરજીભાઈએ સંચો ચલાવ્યો ભરર 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 અને ખિસ્સું નીરજભાઈના બુશર્ટ ઉપર ચોંટી ગયું। 6. ખિસ્સું ફેર પૂંદડી શા માટે ફરે છે? દરજી ખિસ્સાને બુશર્ટ પર બેસાડે છે ત્યારે ખિસ્સું ફેર પૂંદડી પડે છે, જો એમ ન કરે તો બુશર્ટ પર દરજી તેને સીવી ન શકે। 7. ખિસ્સું નીરજભાઈની સાથે ભણે રમે સૂવે છે તો હવે ગંદું થશે, તે ગંદું થશે તો નીરજભાઈ તેને શું કરશે? કેમ? ખિસ્સું નીરજભાઈની સાથે ભણે રમે જમે સૂવે તો તે ગંદુ થશે, પણ નીરજભાઈ બુશર્ટ ધોવા નાખશે એટલે તેની સાથે સાથે ખિસ્સું પણ ધોવાય અને ચોખ્ખું થઈ જશે। 8. સવાલ, તમે મોટા થઈને ખિસ્સામાં કઈ કઈ વસ્તુ રાખશો? કે હું મોટો થઈશ ત્યારે ખિસ્સામાં પપ્પાની જેમ પાકીટ, રૂમાલ, મોબાઈલ, પેન, અગત્યના બિલો વગેરે રાખીશ। મોટો થઈશ ત્યારે હું પપ્પાની જેમ નોકરી કરવા જઈશ, એટલે આ બધી ચીજો રાખવી પડશે। હવે આગળ છે, પાના નંબર 7 ઉપર છે, જુઓ। તમે પોતે ખિસ્સું છો એ રીતે આ વાર્તામાં કહો, વિદ્યાર્થી જાતે જ કરશે। આ ખિસ્સા વિશે તમારી જાતે મેં આટલું બધું સમજાવ્યું ને ખિસ્સા વિશે, તો ખિસ્સા વિશે તમારે 4-5 વાક્ય તમારી જાતે લખવાના છે। સફરજન જેવડા આંસુ, આંસુ એટલે મોટા મોટા આંસુ, આવા બીજા જૂથ બનાવો, કોળિયા જેવી આંખો, હાથ જેવડી જીભ, કોથળા જેવું દફતર, સુપડા જેવા કાન, સાગર જેવું ગ્લેસર અને નાક જેવડો ચોટલો। હવે આગળ છે પાના નંબર 8, પાના નંબર 8 કાઢો દરેક વિદ્યાર્થી। આવું વારંવાર કરતી વ્યક્તિને શું કહેવાય? ઊંઘ્યા કરવાની કેવી મજા આવે, ઉઘડસી કહેવાય। ઓ માં, મને તો પાંદરું હલે તો બીક લાગે છે, ડરપો, ગમે એટલું ખાવું મને ધરાવ ન થાય, ખવદરું, કોઈને ન મળે તો ટપ્પુ એકલો એકલો વાર્તા કરે, વાતોડ્યું, હું તો સતત ભણભણ કરું છું, ભણે શ્રી। 6. હું તો આમ તેમ ફરિયાદ કરું છું, રકડું। 7. હું વારે ઘડે રસ્તો ભૂલી ક્યાંક બીજે ફર્યા કરું છું, ભટકેલ। 8. અંજલીને લખ્યા કરવું ખૂબ ગમે છે, લખે શ્રી। 9. કોઈ મારા પર સહેજ ખીજાય કે હું રડી પડું, રોતલ। 10. અશ્વિને થોડી વારે ભૂખ લાગે છે એટલે ભૂખાવું,
શું કહેવાય એને? ભૂકાળવું. હવે સૂચના પ્રશ્ન માટે પાઠ્ય પુસ્તક પાના નંબર 8 જુઓ. મારું પ્રિય વસ્ત્ર, મારું પ્રિય પરિધાન કમીઝ છે તે ટેલિકોટનમાંથી બન્યું છે, તેના પર હું હાથ પહેરું છું તારે સુવાણ લાગે છે, અમારા કોઈ સગા નતા લગ્નમાં જાઉં છું ત્યારે પહેરાવે છે, પહેર્યા પછી ગમે ત્યાં રમતો નથી અને બેસતો નથી, ધોયા પછી મમ્મી ધોવા માટે કાળજી રાખે છે, ધોયા પછી ઇસ્ત્રી કરે છે અને કોફી રંગનું મને બહુ જ ગમે છે. તો વિદ્યાર્થીઓ, આટલા સવાલ જવાબ મેં કરાયા છે એ તમારે ગુજરાતીની નોટમાં અને ઘરકામના ચોપડામાં લખવાના છે, સારા અક્ષર લખવાના છે. મેં કહ્યું છે ને પાના નંબર કાઢીને, હું વિડીયોમાં પાના નંબર પણ બોલું છું, એ પાના નંબર કાઢવાનો અને પાના નંબરમાંથી જોઈ અને વિડીયો જોજો અને તમને હું ફોટો પાડીને પણ મોકલું છું, એમાંથી જોઈને અને સવાલ જવાબ સારા અક્ષરે લખવાના છે અને મોડે પણ કરવાના છે. પાઠ્યપુસ્તક પાનું સૂચના ઉપર જે સૂચના લખી હોય એ સૂચના પણ દરેક જણે લખવાની અને સવાલની નીચે જવાબ આવે, આવું વારંવાર કરતી વ્યક્તિને શું કહેવાય? એમાં ઉપર સવાલ લખવાનો અને નીચે જવાબ લખવાનો.